ટેકનોલોજીનો સફળતમ ઉપયોગ કરીને પ્રગતિશીલ ગુજરાતનું રાજકોટ શહેર વિકાસની સદાય હરણફાળ ભરતું રહે એ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે. તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા રાજકોટ શહેરની સ્માર્ટ સિટી તરીકે પસંદગી થયેલ છે. આજી નદીના કિનારે વસેલું અને ગાંધીજીની શૈક્ષણિક ભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાતા રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ તરફની પહેલનું આયોજન એકલે રાજકોટ સ્માર્ટ સિટી હાઈવે પ્રોજેક્ટ. કોઈ પણ શહેર જેમ જેમ વિસ્તરતું જાય તેમ તેમ વિવિધ સમસ્યાઓમાં વધારો પણ થતો જાય છે. આ સમસ્યાઓના સમાધાન માટે વૈશ્વિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજકોટ શહેરને બહેતર બનાવવા તેમજ લોકોને વધુ ને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજકોટ શહેર પ્રશાસન સમર્પિત છે. રાજકોટ સ્માર્ટ સિટી હાઈવે પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેર પોલીસે હાથ મિલાવ્યા છે. રાજકોટના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને કાર્યાન્વિત કરવાનું કામ નામાંકિત કંપનીને સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ સ્માર્ટ સિટી હાઈવે પ્રોજેક્ટની એક અન્ય ઉપલબ્ધિ એ રહી છે કે એશિયન ડેવલપમેન્ટ બેંક દેશના કુલ 5 શહેરોના સ્માર્ટ સિટી મિશનમાં ટેકનિકલ સહયોગ આપવાનું નક્કી કર્યું છે, જેમાં આપણા રાજકોટ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે રાજકોટ શહેરને આવરી લેતા લગભગ તમામ વિસ્તારોમાં 1000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. ફર્સ્ટ ફેઝના ભાગરૂપે હાલ 486 કેમેરા લાગી ચૂક્યા છે. આ ઉપરાંત શહેરભરમાં લગાવેલા આ કેમેરાના ફૂટેજ પર નજર રાખવા માટે 2 ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની શરૂઆત પણ કરવામાં આવી છે. ઇન્ટિગ્રેટેડ એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને અપાતી લગભગ તમામ સુવિધાઓ પર નજર રાખવામાં આવશે, જેમાં BRTSની સેવાઓનું GPS દ્વારા મોનિટરિંગ, પાણી વિતરણ તેમજ ડ્રેનેજ સેવાનું સ્કાડા દ્વારા મોનિટરિંગ, કચરાના એકત્રીકરણનું મોનિટરિંગ, LED સ્ટ્રીટ લાઇટનું મોનિટરિંગ વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો રાજકોટ મહાનગરપાલિકાની લોકો માટેની લગભગ મોટા ભાગની સેવાઓ પર આ કંટ્રોલ રૂમથી દેખરેખ રાખી શકાશે, જેથી રાજકોટના લોકોને આ તમામ સેવાઓમાં કોઈ પણ અડચણ હશે તો તેની જાણ તંત્રને કરવી નહીં પડે અને મહાનગરપાલિકા આ બધી જ સેવાઓની સુચારુ વ્યવસ્થા તેમજ તેમાં આવતી અડચણો વગેરે બાબતોથી વાકેફ રહેશે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા રાજકોટ શહેર પોલીસ ટ્રાફિક અને કાયદાની બાબતો પર શહેર પર નજર રાખી શકશે. અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ આખો હાઈવે પ્રોજેક્ટ રાજકોટ શહેરનો કન્વર્જન્સ અર્થાત કે એક કેન્દ્રાભિસરણ પ્રોજેક્ટ છે, જેના દ્વારા સમગ્ર સેવાઓનું જોડાણ કરવામાં આવ્યું છે. હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરમાં વિવિધ જગ્યાઓ પર 14 ફ્રી વાઇફાઈ ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ફ્રી વાઇફાઈ ઝોનની આ સુવિધા વડે ડિજિટલ ભારતના નિર્માણની પ્રક્રિયાને વેગ મળશે. વૈશ્વિક પર્યાવરણ જાળવણીના મિશનને સફળ બનાવવા માટે રાજકોટમાં 20 એન્વાયરમેન્ટ સેન્સર્સ લગાવેલ છે, જેના દ્વારા રાજકોટ શહેરના તાપમાન, પ્રદૂષણનું પ્રમાણ વગેરે જેવી બાબતો પર સતત નજર રાખી પર્યાવરણ જાળવણી માટે ઘટતું કરી શકાશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે જ રાજકોટ શહેરમાં વિવિધ 10 જગ્યાઓએ 10 LED સ્ક્રીન લગાવેલ છે, જેનો ઉપયોગ વિવિધ માહિતી યોજનાઓના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવશે. રાજકોટ શહેરને વધારે સુરક્ષિત અને સ્માર્ટ બનાવવાના આ પ્રકલ્પ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને અને રાજકોટ શહેર પોલીસ વિભાગે મહેનત કરી છે. રાજકોટને મળનારી આ ટેકનોલોજીના ફાયદાઓ અનેક છે. નાનામાં નાના ટ્રાફિકના નિયમોના પાલનથી લઈને અન્ય ગંભીર ગુનાખોરી પ્રવૃત્તિ સુધીની ચહેલ પહેલ પર તંત્ર નજર રાખી શકશે. આ સમગ્ર પ્રોજેક્ટને કુલ મળીને 2 ફેઝમાં તંત્ર કાર્યાન્વિત કરવાનું છે, જેમાંથી પ્રથમ ફેઝનું કાર્ય સંપન્ન થઈ ચૂક્યું છે. ચાલો આપણે સૌ સાથે મળીને આપણા રાજકોટ શહેરને સુંદર અને સુરક્ષિત બનાવીએ.